વડોદરા શહેર અને ગ્રામ્યની 10 વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થતા સઘન સુરક્ષા સાથે ઈવીએમને શહેરની પોલિટેકનિક કોલેજ ખાતે રાખવામાં આવ્યા છે. ઈવીએમની સુરક્ષાને અનુલક્ષીને સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડોદરા શહેર અને ગ્રામ્યની 10 વિધાનસભા બેઠકો પર ગઈકાલે મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતું. વડોદરા શહેર અને ગ્રામ્યની 10 વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થતા સઘન સુરક્ષા સાથે ઈવીએમને શહેરની પોલિટેકનિક કોલેજ ખાતે રાખવામાં આવ્યા છે. ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં મુકતા સમયે વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી, જ્યાં પેરામિલિટરી ફોર્સના જવાનોની વિશેષ ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા કરવામાં આવશે, તેમજ આ સમગ્ર વિસ્તારને સીસીટીવી નેટવર્કથી સજ્જ કરાયો છે. આગામી 8 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. એકલ દોકલ ઘટનાઓને બાદ કરતા શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયા બાદ સાંજે ઈવીએમને સીલ કરીને સઘન સુરક્ષા વચ્ચે પેરામિલિટરી ફોર્સના જવાનો દ્વારા સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં મોકલી આપ્યા હતા. ગઈકાલે વડોદરા જિલ્લાનું શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થતાં તમામ 10-10 વિધાનસભા મત વિસ્તારના બીયુ સીયુ અને વીવીપેટને અત્રેની એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં લાવવામાં આવ્યા છે. દરેકને ઈવીએમ જે બીયુ સીયુની વીવીપેટ છે એને સ્ટ્રોંગરૂમમાં મૂકી દેવામાં આવ્યા છે. હવે જે ગઈકાલે ચૂંટણી પૂર્ણ થઈ એના સંદર્ભમાં ઓબ્ઝર્વરશ્રી અને આરઓસી સ્ક્રુટિની કરશે, એ માટે ઉમેદવારો પણ હાજર રહેશે અને સ્ક્રુટિની થયા બાદ તમામ સ્ટ્રોંગરૂમ અને જે પણ કંઈ રેકર્ડ છે એને સીલ કરવામાં આવશે. સમગ્ર વિસ્તારને અમે 3-tier સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. છેક અંદરની બાઉન્ડ્રી, બીજું બિલ્ડિંગની બહાર અને છેક આઉટર પેરિફરી અને ઉપરાંત સમગ્ર 100 મીટરના વિસ્તારને અમે સ્ટેટ પોલીસ દ્વારા સુરક્ષા ફાળવી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ઉપરાંત સમગ્ર બિલ્ડિંગની વ્યવસ્થાનું સીસીટીવી કેમેરાથી પણ નિરીક્ષણ 24 કલાક થઈ રહ્યું છે અને ઉપરાંત અમે એક એક ગેજેટેડ ઓફિસરની પણ નિમણૂક કરી છે કે જે સતત એની હાજરી અહીંયા રાખશે. ઉપરાંત ઉમેદવારો આ સમગ્ર વ્યવસ્થા નિહાળી શકે એના માટે અમે એક અલગ બહાર ટીવી કેમેરાની પણ વ્યવસ્થા રાખી છે, જેમાં એ લોકો પોતપોતાના સ્ટ્રોંગરૂમને પણ જોઈ શકશે 24 કલાક.